નમસ્તે બાળકો. બાળકો, આજે આપણે ધોરણ 3 વિષય ગુજરાતી એમાં પુનરાવર્તન સમજીશું. બાળકો, ગુજરાતીની ચોપડીમાં ચંદુ હાથી અને ટીકુ કીડીની એક વાર્તા આપી છે, જેનો મેં અહીંયા ફકરો લખ્યો છે. એમાંથી આપણે વાર્તા પરથી પ્રશ્નોના જવાબ સમજવાના છે. શું કીધું છે કે વાર્તા પરથી પ્રશ્નોના સાચા જવાબ લખો. મેં વાર્તાનો અહીંયા એક ફકરો લખ્યો છે, અહીંયા પ્રશ્નોના જવાબ લખેલા છે અને આપણે જવાબ આમાંથી શોધીને લખવાના છે. ચંદુ હાથી અને ટીકુ કીડી બેઉ દોસ્ત જંગલમાં રહે, એટલે બેઉ એટલે કે બંને ખૂબ વાતો કરે. વાતોમાં તડાકા મારી એક દિવસ કંટાળ્યા. એ ચંદુ, ચાલને કોઈ રમત રમીએ. એ ચંદુ એટલે કે કોણ બોલે છે? ટીકુ કીડી ચંદુને કહે છે કે ચાલને કોઈ રમત રમીએ, આમ વાતોથી તો હું કંટાળી. હા હા હા, ચાલને. એટલે ચંદુ હાથી હસીને કહે છે કે ચાલને, ના કોણે પાડી કે હું ક્યાં ના પાડું છું, હું તો તૈયાર જ છું કુસ્તી રમવા. નારેના ચંદુડા, તું પણ શી મસ્કરી કરે છે, તારી જોડે કુસ્તી થપ્પો રમીએ થપ્પો. એટલે ટીકુ કીડી કહે છે કે કુસ્તી રમીએ તો હું તો હારી જ જાઉં ને, કે આપણે બંને થપ્પો રમીએ થપ્પો. હવે મેં અહીંયા પ્રશ્નોના જવાબ લખેલા છે, જે આપણે આ વાર્તાના ફકરામાંથી શોધીને લખવાના છે. પહેલો પ્રશ્ન છે, ચંદુ હાથી અને ટીકુ કીડી બંને શું હતા? તો બાળકો, આપણે આમાંથી શોધીને લખવાનું છે કે ચંદુ હાથી અને ટીકુ કીડી બંને દોસ્ત હતા. તો આપણે જવાબ લખીશું, ચંદુ હાથી અને ટીકુ કીડી બંને દોસ્ત હતા, એટલે કે મિત્ર હતા. બીજો પ્રશ્ન છે, ચંદુ હાથી અને ટીકુ કીડી ક્યાં રહેતા હતા? તો અહીંયા લખેલું છે બાળકો, ચંદુ હાથી અને ટીકુ કીડી બેઉ દોસ્ત જંગલમાં રહે. તો ક્યાં રહેતા હતા બાળકો? જંગલમાં. તો આપણે જવાબ લખીશું, ચંદુ હાથી અને ટીકુ કીડી જંગલમાં રહેતા હતા. ત્રીજો પ્રશ્ન છે, ચંદુ હાથી શું રમવા તૈયાર હતો? તો અહીંયા છે બાળકો, હું તો તૈયાર જ છું કુસ્તી રમવા, એટલે કે ચંદુ હાથી કુસ્તી રમવા તૈયાર હતો. ચંદુ હાથી કુસ્તી રમવા તૈયાર હતો. ચોથો પ્રશ્ન છે, ટીકુ કીડીને શું રમવું હતું? તો બાળકો, અહીંયા છે થપ્પો રમીએ થપ્પો. તો ટીકુ કીડીને થપ્પો રમવું હતું. પાંચમો પ્રશ્ન છે, કોણે ચંદુને કહ્યું કે આપણે રમત રમીએ? તો બાળકો, જો અહીંયા છે કે એ ચંદુ, ચાલને કોઈ રમત રમીએ, એટલે કે એ ચંદુ એટલે કે કોણ બોલે છે? ટીકુ કીડી. તો અહીંયા લખીશું આપણે બાળકો કે ટીકુ કીડીએ ચંદુને કહ્યું કે આપણે રમત રમીએ. તો બાળકો, આ તમારે ફકરો નોટમાં લખવાના છે, પ્રશ્નોના જવાબ પણ નોટમાં લખવાના છે અને તૈયાર કરવાના છે. તો બાળકો, ગુજરાતીની ચોપડીમાં જે ચંદુ અને હાથી અને કીડી ટીકુ કીડીની જે વાર્તા છે આખી, એ તમારે તૈયાર કરવાની છે.